રોજ ગારિયાદર શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તકે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા મહામંત્રી કેતનબાપુ કથરોડિયા, ગારિયાધર તાલુકા પ્રમુખ જયસુખભાઈ ખુર્શ અને શહેર પ્રમુખ નિલેશ રાઠોડ, જિલ્લા યુવા મંત્રી લાલજીભાઈ પ્રજાપતિ દેવાંગભાઈ, રાજ્યગુરુ બળવંતભાઈ ખસિયા, ભાવેશભાઈ ગોરસિયા, નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રફુલ ગરનોડિયા, ઉપપ્રમુખ ઓઘાભાઈ પરમાર, મહિલા મોરચા ઉપપ્રમુખ વિમળાબેન ગોપાણી, ગીતાબેન વાઢણા તેમજ નગરપાલિકા સદસ્યો, શહેર તેમજ તાલુકા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના વોરિયર્સ નર્સ સ્ટાફ, ડોક્ટર સ્ટાફને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટિંગ બાય રાજેશ તિલાવત અને વિપુલ તિલાવત, ગારિયાધર, સ્પીડ ન્યૂઝ 17. આજરોજ 31/7/2021 રોજ જે ગારિયાધર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખૂબ સરસ કોરોના વોરિયર્સના સન્માનમાં કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ગારિયાધર યુવા મોરચા દ્વારા આયોજન થયું છે. આ કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ આજ ઉજવાયો અને આ કાર્યક્રમથી એક પ્રેરણા લેવાય જેવી વસ્તુ છે કે આ કાર્યક્રમ દરેક સમાજના દરેક વ્યક્તિને આ કાર્યક્રમ કરવો જોઈએ. કારણ કે જે કોરોના મહામારીની અંદર સાચી સેવા, જે સાચું દાન અને જે સાચી પોતાના શરીરની પણ આહુતિ આપીને જે કાર્ય કર્યું છે એ કાર્યને ખરેખર હાલ બિરદાવવું જોઈએ અને આવા નવા કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં કરી રહી છે. ખરેખર હું એનો ખૂબ જ આભાર માનું છું. અસ્તુ ભારતમાં. આજનો કોરોના વોરિયર સન્માન કાર્યક્રમ ગારિયાધર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કર્યો. જે પ્રકારે કોરોના વોરિયર્સો તરીકે ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, 108નો સ્ટાફ આણે જે સેવા કરી છે એને બિરદાવીએ, જેટલું બિરદાવીએ એટલું ઓછું છે. આ તો ખાલી મેને પ્રોત્સાહિત કર્યા, પૂરા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ કરવાના છે, કર્યા છે અને ચાલુ પણ છે. પણ ભારતીય યુવા મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા પૂરા રાજ્યમાં આ કાર્યક્રમ થવાના છે અને કાર્યક્રમ એને આપણે બિરદાવવા જ જોઈએ. હું તો કહું લોકોએ પણ આ કાર્યક્રમો કરવા જોઈએ. દરેક ગામમાં, ગુજરાતના દરેક ગામમાં સામાજિક સેવાકીય સંસ્થાઓએ પણ આ કાર્યક્રમ કરે એવી જ અપેક્ષા. અસ્તુ.